ગુજરાતમાં ફરી લોકડાઉન નહીં લદાય તેવી મુખ્યમંત્રી વિજય રૂપાણીની તેમજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની સ્પષ્ટતા છતાં સોશિયલ મીડિયા પર લોકડાઉનની અફવાઓ ચાલી રહી છે અને ફરી લોકડાઉન લાગવાની આશંકાથી મોટી સંખ્યામાં કામદારો સુરતથી ભાગી રહ્યા છે। સુરતમાં કોરોનાના કેસમાં મોટા ઉછાળાને કારણે ફરી લોકડાઉન લાગુ થશે તેવી અફવાને પગલે મોટી સંખ્યામાં શ્રમિકોએ હિજરત શરૂ કરી છે। લોકડાઉન લાગુ નહીં થાય તેવી સરકાર તથા સ્થાનિક તંત્રની વારંવાર ખાતરી છતાં પણ અફવાથી દોરાઈને દરરોજ સરેરાશ 15 બસો ભરીને શ્રમિકો ઉત્તર પ્રદેશ બિહાર જવા રવાના થઈ રહ્યા છે અને આ તકનો લાભ લેભાગુ તત્વ લઈ રહ્યા છે અને શ્રમિકોના વિસ્તારમાં રાતોરાત ટ્રાવેલ બુકિંગના કાઉન્ટરો પણ ઊભા થઈ ગયા છે। સોમવારે આશરે 1500 શ્રમિકોને લઈને 14 બસો યુપી બિહાર રવાના થઈ હતી। ખાનગી બસ ચાલકો પણ શ્રમિકો પાસે તકનો લાભ લઈ ઉગાડી લૂંટ ચલાવી રહ્યા છે અને 800ના બદલે 1600 રૂપિયાથી 1800 જેટલું ભાડું વસૂલી રહ્યા છે। જો કે હકીકત એ છે કે હોળીના તહેવારને કારણે ટ્રેનોમાં ભારે ભીડ છે તેથી લોકો બસોમાં જઈ રહ્યા છે ત્યારે કેટલાક ટ્રાવેલ એજન્ટ અફવા ફેલાવીને મોટી કમાણી કરી રહ્યા છે। ટ્રાવેલ એજન્ટો પોતાના ફાયદા માટે લોકડાઉનની અફવા ફેલાવી રહ્યા છે। સામાન્ય લોકો અફવાને સાચી માનીને વતન તરફ જવા માટે બસોનો સહારો લઈ રહ્યા છે ને